મારું નામ બુધાજી ઠાકોર, હું ઉસ્માનપુરા ગામમાં રહું છું. હાલમાં હું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વિસ કરતો હતો. 42 વર્ષ સર્વિસ કર્યા બાદ રિટાયર થયો. તે પછી 10 વર્ષથી મને આ બંસીવાદનનો લાભ મળ્યો છે, જે બંસીવાદનથી મારું અમદાવાદ, મારું ગુજરાત, મારું ભારત દેશ અને 4 ધામ જનરલી બધા આ બંસીવાદનથી ખુશ રહે છે અને બધાને ખૂબ ખૂબ આનંદ મળે છે. એની જોડે મને એક ગોડ ગીફ્ટ પણ મળી છે, જેનાથી પાણી જેવા ઝાડા થતા હોય, પ્રેશર આપવાથી 20 સેકન્ડમાં ઝાડા મટી જાય, આંબોઈ ખસી ગઈ હોય, કમર દુખતી હોય, ઢીંચણ દુખાવો, કોઈ પણ તકલીફ હોય તો ફ્રી સેવા આપવાનો મને પ્રભુએ લાભ આપ્યો છે, જેનાથી દરેક વસ્તી મારી પાસે આવે છે અને ખુશ થઈને જાય છે. જ્યારે હું વૈષ્ણવદેવી જઉં, 4 ધામ જઉં, ત્યારે મિલિટરી કેમ્પો જેટલા આવે પહાડોમાં, એ દરેક પહાડોમાં, દરેક મિલિટરી કેમ્પમાં મને બંસીવાદનો લાભ મળે. છેલ્લે ત્યાંના ઓફિસરો મને છે ઉપર લઈ જાય, ઉપર એ હેલિકોપ્ટરો મને નીચે લાવે, એ નીચે લાવ્યા પછી બધાને લાભ મળે છે. જેને કંઈ કમર દુખતી હોય કે ગમે તે તકલીફ હોય, બધા મારી જોડે લાઇનમાં ઊભા થઈ જાય, બધાને પ્રેશર આપવાથી બધા ખુશ થાય છે અને આનંદ કરીને જાય છે. ઉસ્માનપુરા 4 રસ્તા અમારી ચાની કીટલી 1952થી જ્યારે આશ્રમ રોડ કાચો હતો તે અત્યાર સુધી અમારી કીટલી ચાલે જ છે. એમાં 5 વિદ્યાર્થીઓ મારી ચાની કીટલી પાછળ બેઠા બેઠા મસાલો ખાતા હતા, ચા પીતા હતા અને સિગરેટ પીતા હતા. એમને મેં કહ્યું કે તમે આ શું કરો છો, તમને આનાથી શું લાભ મળે છે, તમારે જીવન ઉપર તમને તમારા શરીર પર દયા નથી આવતી. તે 5 ભાઈઓ ઊભા થઈ ગયા વિદ્યાર્થીઓને મને કહ્યું કે આજથી અમે આ વ્યસનમુક્ત થઈએ છીએ. જો તમે વ્યસનમુક્ત થતા હોય તો આ જીવન જ્યાં સુધી ભણો ત્યાં સુધી મારી પાસે આવીને ચા પી જજો, ફ્રી સેવા ચા પીજો, જ્યાં સુધી ભણો ત્યાં સુધી ચા પીજો. તો હાલમાં પણ મારી કીટલી ઉપર સવારના 5 થી 7, બપોરના 12 થી 2 અને સાંજે 5 થી 7 દરેક ટાઈમે દરેક દર્દીઓ આવીને લાભ લઈ જાય છે. સવારે 3:30 વાગે ઉઠી જાઉં છું, 4 વાગે સાઈડ કારમાં દૂધના કેન લઈને કેરેટ લઈ અને પ્રભાત ત્યાં ગઉં છું, જેનાથી સુરસાજીના ગામના આજુબાજુના બધા રહીશો ખુશ થાય છે અને એનો લાભ લે છે. એ લાભથી મને પણ ખૂબ આનંદ મળે છે, મારા પ્રભુ ખુશ રહે છે, મારું અમદાવાદ ખુશ રહે છે. બંસીવાદનો લાભ, હું 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા બાપુજી ચાની કીટલી ઉપર બંસી વગાડતા હતા. બે બંસરીઓ નાકથી વગાડતા, મોઢેથી વગાડતા, કન્ટિન્યુઅસ શ્વાસોશ્વાસ ચાલુ રાખીને વગાડતા. એ જોઈને મને પણ એમ થયું કે લાભ પણ હું એક આ લાભ લઉં. તો 1972 પછી આ મેં ધીરે ધીરે લાભ લીધો, ક્યાંય ટ્રેનિંગ લીધી નહીં, અને એનાથી મને આ બંસીવાદન શીખવા મળ્યું, જે કુદરતી બક્ષિત છે, ક્યાંય ટ્રેનિંગ લીધી નહીં. 2009માં જ્યારે હું રિટાયર થયો ત્યારે મને પ્રેરણા મળી કુદરતી કે લાવું આ એક ટ્રાય તો કરું. તો એક્ટિવા ઉપર ચાલુ ગાડીએ બંસીવાદન કર્યું તો મને ખૂબ આનંદ મળ્યો. હમણાં અમદાવાદના 1200 ટ્રાફિક પોલીસ હતા, એમના મેન ઓફિસર, એમને ફોન કર્યો કે અમારી પાસે એક મલમ હતો કે દરેક ટ્રાફિક કર્મચારી જે બપોરના 12 વાગ્યા પછી તડકામાં ઊભા હોય એ મલમ લગાવીને ઊભા રહે, તો એનાથી એમને જો પવનદેવની મહેરબાની થાય તો એસીમાં ઊભા છે એવો અહેસાસ થાય. ગીતોમાં ગુજરાતી ગીતો કે હિન્દી ભાષી ગીતો કે જે પિક્ચરના ગીતો હોય એ કુદરતી બક્ષિત છે, મારા મગજમાં જે ધૂન આવે એ વાગી જાય, એનાથી અમદાવાદ ખુશ રહે છે. એમાં ગુજરાતી ગીતો કઈ વાર વાગી જાય, કોઈ હિન્દી ભાષી, જેમ કે મુસલમાન કે મોમેડન એરિયા હોય તો ત્યાં હિન્દી ભાષી વગાડું, મારવાડી એરિયા આવે રાજસ્થાની તો ત્યાં રાજસ્થાની ગીતો વગાડું, અને જ્યાં આપણા ગુજરાતી આવે ત્યાં ગુજરાતી ગીતો વગાડું. તો ત્રણેય ગીતોનો હું બંસીવાદન કરું છું, એમાં મને ખૂબ આનંદ મળે છે.